મહીસાગર એલસીબીએ ગેરકાયદેસર ગર્ભપાત કરનાર બે મહિલાની ધરપકડ કરી છે. મહીસાગર એલસીબીએ બંને મહિલાની સઘન પૂછપરછ શરૂ કરી. મુખ્ય મહિલા કારીબેન સંગાડા. પોલીસ ચારે મહિલાઓની ઓળખ કરીને ધરપકડ કરી. પોલીસે વિડીયોમાં જોવાતી ચાર મહિલામાં એક મુખ્ય મહિલા ગર્ભપાત કરાવતી અને ત્રણ મહિલાઓને સહાયક બતાવીને તેઓની વિરુદ્ધ મેડિકલ પ્રોટેક્શન એક્ટ 25 તથા ધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP એક્ટ 1971 કલમ 45 મુજબનો ગુનો નોંધી મુખ્ય મહિલા કારીબેન સંગાડાની શોધખોળ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન પોલીસે બે મહિલાઓની ઓળખ કરીને ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં કારીબેનના ઘરે મરેલી ગર્ભપાત કરવાની ગોળી આવી ક્યાંથી? મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી અને પોલીસ તપાસ દરમિયાન કારીબેનના ઘરે ગર્ભપાત કરવા માટે 6 ગોળી મળી હતી. ગોળીઓ ડૉક્ટરના લખાણ વગર ન મરે તો ગોળી આવી ક્યાંથી? કોઈ ડૉક્ટરને કયા દવાના સ્ટોરમાંથી આવી? જેવા સવાલો ઊભા થયા છે. પોલીસે પકડેલી મહિલાઓની સઘન પૂછપરછ શરૂ કરી. ખુલ્લા આકાશ નીચે ઓરડીમાં ગોરપાપ. મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે ઓરડીમાં ગોરપાપ આચરવામાં આવ્યું હતું. આ ગોરપાપ મહિલાની કુખમાં રહેલા બાળકને મારી નાખવાનું હતું. પહેલાં તો મહિલાને બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો અમાનવીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહિનામાં 2 થી 3 વાર ગર્ભપાત કરાતો હતો. રહીશો ભાડાના મકાનની આસપાસ રહેતા રહીશોના જણાવ્યા અનુસાર કારીબેન આ મકાનમાં મહિનામાં 2 થી 3 વાર બહારના લોકોને લાવતી હતી. પાડોશીઓ પૂછતા તો કારીબેન બહારથી બહેનપણીઓ આવી હોવાનું જણાવતી હતી. છેલ્લા 3 વર્ષથી કારીબેન અને તેની સાથેની મહિલાઓ ગર્ભપાત કરીને ગોરખધંધો ચલાવતી હતી. મહિનામાં 2 થી 3 વાર ગર્ભપાત કરીને કારીબેન એક ગર્ભપાતના 10 થી 15 હજાર લઈને ભ્રૂણ હત્યા કરતી હતી. મહિલાઓની પૂછપરછમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા. અમિત કોઠારી, ZSTV, મહીસાગર. વિડીયો વાયરલ થયેલા અનુસંધાનમાં વિડીયોમાં જણાવેલી જગ્યાએ અમે તપાસ કરતા એ વિડીયો સંતરામપુર શહેરમાં શિકારી પડ્યાનો છે અને સ્થળ ઉપર જગ્યાએ તપાસ કરતા એ એક બેન ભાડેથી રહેતા હોય એવું જાણવા મળેલું. ત્યાં તપાસ કરી તેમના રૂમમાં આ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની રૂબરૂમાં તપાસ કરતા એના રૂમ પરથી 6 ગોળીઓ મળી આવેલી છે. જે ગોળીઓનો ગર્ભપાત કરવા માટેનો ઉપયોગ થઈ શકે છે એવું તેઓએ જણાવેલ છે. ત્યારબાદ તેઓએ મને આ બાબતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971ની કલમ 3(1)(4)(b) મુજબ ફરિયાદ આપેલ છે. ફરિયાદ અમે દાખલ કરેલ છે અને આજુબાજુના નિવેદનો લીધેલ છે. તેઓ જણાવે છે કે આ બાઈ નર્સિંગમાં હોસ્પિટલ રિયલમાં નર્સ તરીકે નોકરી કરે છે અને એ છેલ્લા 8 વર્ષથી મકાન ભાડેથી રહે છે અને આવું કોઈ કૃત્ય થતું હોય એવું અમે જાણી નથી એવું આજુબાજુના જણાવે છે. જેવાનું નિવેદન લેવામાં આવેલ છે. ત્યારબાદ જે એ આ બાઈ જે છે જે વિડીયોમાં દેખાય છે એનું આઈડેન્ટિફાઈ હજુ સુધી થયેલું નથી અને આ વિડીયોમાં જણાવેલ સ્થળની તપાસ કરતા એ સ્થળ એ જગ્યાનું છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતો એ આ વિડીયો હાલની પરિસ્થિતિને અનુરૂપ નથી, પણ અગાઉનો હોય એવું માલુમ પડે છે. કારણ કે એ જગ્યાએ બોર્ડર થઈ ગયેલી કોટ કરી નાખવામાં જે વિડીયોમાં દેખાતો નથી. હજુ સુધી આની સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી કે આ કઈ મહિલા કોણ છે. અને તો પ્રિયલ હોસ્પિટલમાં સાહેબ જે બેન નોકરી કરે છે અને જે મકાનમાં પોલીસ ને આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, તો એ બેનનું નામ શું હતું? એ બેનનું નામ મકાન માલિકને પૂછવાથી એ જણાવે છે કે કાળીબેન વિનોદભાઈ સંગાડા નામ છે અને મકાન માલિક એવું જણાવે છે કે છેલ્લા 15 દિવસથી ઘરે આવતી જ નથી રૂમ પર એવું જણાવે છે. તેમ છતાં અમે એની શોધખોળ ચાલુ કરી છે
અને અલગ અલગ અમારી પોલીસની ટીમો બનાવી અને તપાસમાં રવાના કરેલ છે. જ્યાં સુધી આ કાળીબેન વિનોદભાઈ સંગાડા પકડાય નહીં ત્યાં સુધી આનું સત્ય બહાર આવી શકે તેમ નથી. જો આ પકડાઈ જશે આ ભાઈ તો આગળની તપાસમાં સત્ય હકીકત શું હશે તે બહાર આવશે. કાળીબેન જે હોસ્પિટલમાં નોકરી કરતા હતા એ ડૉક્ટર સાહેબનું સાહેબ શું કહેવું છે, પોલીસે તેમને અટકાયત કરી દીધો. આ કાળીબેન જે હોસ્પિટલમાં 15-20 વર્ષથી નોકરી કરતી હતી એવું ડૉક્ટરનું જણાવું છે, પણ આવું કોઈ મારા ધ્યાન ઉપર આવેલ નથી. અને એ જણાવે છે કે આ કદાચ હું બહાર કદાચ ફરવા ગયા મારી ગેરહાજર થયું એવું મારું કોઈ ધ્યાન